ત્યાર પછી બાળકનો શૈક્ષણિક વિકાસ એની અંદર અભ્યાસક્રમની અંદર બાળક મૂળાક્ષરની ઓળખ ઓળખે છે કે નહીં પછી કક્કાની ઓળખ એટલે ટોટલી શું છે કે શૈક્ષણિક વિકાસ એની અંદર આવી જાય છે અક્ષર ઓળખે છે કે નહીં કાનાવાળા પછી અંકની ઓળખ બાળક કેટલી છે કે નહીં પછી વાંચન લેખન અને ગણન એ બાળક શૈક્ષણિક કાર્યમાં કઈ કઈ જગ્યાએ મુશ્કેલી અનુભવે છે તેની માહિતી આમાં કરવાની હોય છે બાળક અને વાલીને મળીને પછી સહ અભ્યાસન પ્રવૃત્તિઓ આર્ટ ગ્રાફ રમત ગમત સંગીત અન્ય પછી રોજિંદા જીવનની ક્રિયાઓ એટલે એડીએલમાં બ્રશ કરવો શૌચ ક્રિયા નાહવો હાથ ધોવા કપડાં પહેરવા બાળક પોતાની જાતે બ્રશ કરે છે કે નહીં કપડાં પહેરે છે કે નહીં કે પછી વાલીને મદદની જરૂર પડે છે પછી એમાં બાળક ચેન બંધ કરે છે કે નહીં બટન બંધ કરે છે કે નહીં પછી ચેન ખોલવી બંધ કરવી એ તમામ પ્રકારની પછી બાળક પોતાની સાથે પોતાની જાતે જમે છે કે નહીં પછી માથું ઓળવું એમાં તમામ પ્રકારની રોજિંદા જીવનની ક્રિયાઓ એની અંદર દર્શાવવામાં આવે છે આઈપીની અંદર પછી પ્રી વોકેશનલની માહિતી પ્રી વોકેશનની અંદર બાળક શાળામાં કે પછી ઘરની અંદર માતા પિતાને કેટલું મદદ કરે છે અથવા તો શાળાની અંદર શિક્ષકને કે પછી બીજા અન્ય બાળકોને કઈ રીતે મદદ કરે છે દાખલા તરીકે બાળક શાળામાં કે ઘરની અંદર કચરો વાળે છે કે નહીં પોતું કરી શકે છે કે નહીં અથવા તો મારી કામની પ્રવૃત્તિઓ કપડાંની ગળી વાળી સ્ટેપલર ઉપયોગ સાદા ચિત્રોનેમાં કલરફુલ છે કે નહીં કે ગુંદરકામની પછી સાદા આકાર કટિંગ કરે છે કે નહીં પછી વસ્તુઓ યોગ્ય રૂમમાં ગોઠવે છે કે નહીં પછી પોતાની જાતે વાગ્યું હોય ત્યાં દવા લગાવી શકે છે કે નહીં પછી છોડને શાળાની અંદર ગાર્ડનિંગ વર્ક એટલે પાણી આપવું છોડને એ રીતે પૂર્વ વ્યવસાયની અંદર એમની અંદર કેટલા બાળકને પૂર્વ વ્યવસાયિક તાલીમમાં આપવામાં આવે છે બાળકને કે એની અંદર જો આ આઈપીની અંદર આ તમામ પ્રકારની માહિતી ભરવામાં આવે છે અને જો આ બાળકની અંદર મુશ્કેલી જેવી બાળક આમાં અનુભવતું હોય એને એ ધ્યાનમાં રાખીને એ બાળકને ગોલ નક્કી કરી એ બાળકને તાલીમ આપવામાં આવે છે પછી આજે અમુક મુદ્દાઓની ચર્ચા કરી દાખલા તરીકે એક બાળક એ પોતાને શું છે કે લેખન કાર્યની અંદર કશું પણ લેખન કાર્યમાં આવતું નથી તે એક લાંબા ગાળા અને ટૂંકા ગાળાનો એક ગોલ નક્કી કરવામાં આવે છે દાખલા તરીકે એ બાળક પેન્સિલ પકડી નથી શકતું તે બાળકને કઈ રીતે પેન્સિલ પકડાવી હાથની અંદર પછી ગ્રીપ એક્ટિવિટી કરાવી મણકાની મણકા પકડવા એવી રીતે શું છે કે લાંબા ગાળા અને ટૂંકા ગાળાનો ગોલ નક્કી કરવામાં આવે છે આપણે ગ્રીપમાં આપણે પસંદ કર્યો લાંબો ગાળો એની અંદર આપણે પ્રી રાઇટિંગ લેખન કાર્ય પછી ટૂંકા ગાળાની અંદર બાળકને અંકની ઓળખ આપી 1-3 અંકની ઓળખ આપી એમાં અલગ અલગ શું છે કે ટાસ્ક એનાલિસિસ દ્વારા બાળકને ગોલ નક્કી કરી બાળકને તાલીમ આપવા